वैष्णव जन तो બાપુ ને હંમેશા મુસલમાનોની તરફેણ કરતા જોઈને એક ભાઈએ રોષમાં બાપુને પત્ર લખ્યો. પરબીડિયા પર બાપુનું સરનામું કરતાં લખ્યું મહમૂદ ગાંધી. બાપુએ એ વાંચીને ખડખડાટ હસતાં હસતાં કહ્યું, મહાત્માનો ઇલકાબ પણ લોકોએ જ મને આપેલો, બાપુનો ઇલકાબ પણ લોકોએ જ આપેલો, તો પછી આવા બીજા ઇલકાબો પણ લોકો મને આપે તો મારે એ વધાવી લેવો જોઈએ. હું આ ઇલકાબનો આદર કરું છું. યરવડા જેલમાં એક દિવસ બાપુ સરદાર વલ્લભભાઈ અને મહાદેવભાઈ સાથે વાતો કરતા હતા. વાત વાતમાં ભારત સેવક સમાજ અંગે વાત નીકળી. બાપુએ એ સમાજના સભ્યો સાથે કેવા પ્રેમથી વર્તન કર્યું હતું અને તેઓ જ્યારે અમુક બાબતમાં બાપુથી જુદા પડ્યા ત્યારે બાપુએ કેવી સમાધાન વૃત્તિ બતાવી હતી એની વાત કરતાં બાપુ બોલ્યા, મેં માફી માગી એની એ લોકો ઉપર સારી અસર થઈ, પછી તો અમને બંનેને બની ગયું. એ સાંભળીને સરદાર હસતાં હસતાં કહે, તમને તો બધાની સાથે બની જ જાય છે ને, તમારે શું વાણિયા મૂછ નીચી. બાપુ પણ સાચી ગમ્મત કરતાં બોલ્યા, જુઓ ની એટલે જ મૂછ કતરાવી નાખું છું ના. એકવાર જવાહરલાલ નહેરુ બાપુને મળવા સેવાગ્રામ આવ્યા. સંધ્યાકાળનો સમય હતો એટલે બાપુની ઓરડીમાં અંધારું હતું. જવાહરલાલજી બારણામાંથી પ્રવેશ્યા. ત્યાં તો બારણાની અડોઅડ બાપુની લાઠી ઊભી રાખેલી હતી, એની સાથે જવાહરનો પગ અથડાયો અને તેઓ પડતાં પડતાં બચી ગયા. એટલે જવાહર અડધા ધૂંધવાઈને અને અડધા વિનોદમાં બોલી ઉઠ્યા, બાપુ આપ તો રહ્યા અહિંસાના મોટા ઉપાસક, તો પછી આપ આ મોટી લાઠી શા માટે રાખો છો? બાપુ ખડખડ હસતા કહે, તમારા જેવા તોફાની છોકરાઓને ઠેકાણે લાવવા. હા, સાંભળીને જવાહર પણ ખડખડાટ હસી પડ્યા. એક વખત બાપુની મુલાકાતે કેટલાક પરદેશી પત્રકારો આવ્યા. એમાંના એક જણે એવું ક્યાંક સાંભળ્યું હતું કે હિન્દમાં વાંદરાઓ ઘણા છે, વાંદરાઓ ખેતીને ભારે નુકસાન પહોંચાડે છે, આથી લોકોને પૂરતું અનાજ મળતું નથી એટલે દેશ ગરીબ બનતો જાય છે. આ વાત એ પરદેશી પત્રકારના મનમાં ઘોળાયા કરતી હતી એટલે તેમણે બાપુને સીધો સવાલ પૂછ્યો, મિસ્ટર ગાંધી, હિન્દની ગરીબાઈનું કારણ વાંદરાઓ નથી શું? આ સવાલ સાંભળીને બાપુ હસવા લાગ્યા અને કહ્યું, હા હા બરોબર. સવાલનો જવાબ આપ્યા પછી પણ બાપુએ હસવાનું ચાલુ રાખ્યું. એ જોઈને પહેલાં પરદેશી પત્રકારને થયું કે મારાથી કશું અજુકતું તો નથી પૂછાઈ ગયું ને, એટલે તે જરા છોભીલા જેવા બની જઈને બોલી ઉઠ્યા, શ્રીમતી નાયડુએ મને આપના વિનોદી સ્વભાવની વાત કરી હતી. બાપુ મુક્ત હાસ્ય કરતાં કહે, હું તમને એનો જ સ્વાદ ચખાડવાનો હતો. પછી થોડીવાર થોભી જઈને સ્મિત ફરકાવતા બાપુ બોલ્યા, ચાલો ત્યારે હવે કહી જ દઉં, અમારા દેશના લોકો અંગ્રેજોને વાંદરા કહે છે. એ સાંભળીને પેલા પત્રકાર ભાઈ અને તેમના સાથીઓ ખડખડાટ હસી પડ્યા.